ভূমি শুদ্ধি ধাত্রী সর্বভূত হিতে ভূমি শুদ্ধিম কুরু কুরু স্বাহা। ওম ভূর্সি ভূত ধাত্রী সর্বভূত হিতে ভূমি শুদ্ধিম কুরু কুরু স্বাহা। ওম ভূর্সি ভূত ধাত্রী সর্বভূত হিতে ভূমি শুদ্ধিম কুরু কুরু স্বাহা। આદ્ય વિધિની અંદર પ્રથમ ભૂમિશુદ્ધિ કરી, ભૂમિશુદ્ધિ કર્યા પછી સ્નાન મંત્ર સ્નાન કરવું છે. પ્રશ્ન થાય ઘરેથી સ્નાન કરીને આવ્યા તો આ સ્નાન કયું? હા પુણ્યશાલી, જ્યારે પ્રભુના અનુશાસનની અંદર જ્યારે પ્રવેશ કરવો છે, પ્રભુના સાનિધ્યને માણવું છે, તો શાસ્ત્રકાર ભગવંતો લખે છે કે માત્ર કાયિક સ્નાન એ આવશ્યક નથી. તમારા મન વચન અને કાયા આ ત્રણેયના અંદરની શુદ્ધિપૂર્વકનું સ્નાન એ અતિ અનિવાર્ય છે. તો આવો બે હાથનો ખોબો કરીશું, અંજલિ મુદ્રા, અને કલ્પનાના માધ્યમથી ચૌદે રાજલોકમાં રહેલા તમામ તીર્થોના જલ આ મારી અંજલિની અંદર ઉપસ્થિત થયા છે. મંત્ર બોલાશે અને અંજલિથી સ્નાન કેવી રીતે થાય? તો કે આ મુદ્રાથી થાય. એ સ્નાન મુદ્રા મંત્ર બોલાય ત્યારે કરવી છે. ઓમ નમો વિમલ નિર્મલાય સર્વ તીર્થ જલાય પામ પામ વામ વામ જ્વિમ ક્ષિમ અશુચિ શુચિર ભવામિ સ્વાહા. ભૂમિ શુદ્ધિ થઈ, મંત્ર સ્નાન થયું. પરમાત્માની આ પ્રક્રિયા જે કરવી છે અભિષેકની, કોઈ પણ પ્રક્રિયા, પૂજા હોય, સ્તવના હોય, પ્રાર્થના હોય, અભિષેક હોય, શેનાથી થાય ભાઈ? કયું શરીરનું અંગ એની અંદર જોડાય? હાથ જોડાય. તે બંને ભુજાઓને આજે સામર્થ્ય આપવું છે. ઓમ વિદ્યુત વિદ્યુત સ્ફુલ્લિંગે મહાવિદ્યે સર્વ ક્લમશમ દહ દહ સ્વાહા. સ્નાન થયું, બંને ભુજાઓ તૈયાર થઈ, પરંતુ શાસ્ત્રકાર ભગવાન તો લખે છે કે જ્યાં સુધી આ હૃદય અંદરથી સંપૂર્ણ ખાલી થતું નથી ત્યાં સુધી આ પરિપ્રેક્ષ્યમાં પ્રવેશ કરવો અતિ દુર્લભ છે. હૃદયનો એક એક ખૂણો ખાલી કરવાનો પ્રયત્ન કરવો છે. માત્ર પ્રભુ આ ખૂણાની અંદર, અંશે અંશ જગાની અંદર, અણુએ અણુની અંદર, આ હૃદયના અણુએ અણુની અંદર માત્ર પ્રભુ કોણ છે આજે? પ્રભુ તું 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 અને માત્ર તું છે એ ભાવ સાથે આજે ડાબો હાથ હૃદય ઉપર મૂકીને
ओम विमलाय विमल चित्ताय जिम क्षिम स्वाहा। पांचे भाव महाभूत पृथ्वी पानी वायु अग्नि अने आकाश પાંચે ભૂત થી કંડારાયેલું આ શરીર પાંચે તત્વ થી ઘેરાયેલું આ આપણું આપણું આ આપણી કાયા એ પાંચે તત્વને કાયાની અંદર સ્થિર કરવા માટે પૃથ્વી પાણી વાયુ અગ્નિ અને આકાશ આ પાંચે તત્વ વાયુ તત્વની પ્રતિકૂળતા હોય તો બેસી ના શકાય વ્યાધિ ઉત્પન્ન થાય અગ્નિ તત્વની ઉપાધિ હોય તો વમન થાય પિત્ત થાય માથું દુખે આદિ વગેરે ઉપદ્રવ થાય આ પાંચે ભૂતને પાંચે પાંચે તત્વને આજે સ્થિર કરવા છે અને વિનંતી કરવી છે પ્રભુને કે હે નાથ આ પાંચે તત્વથી અમારે તારી સાથે જોડાઈ જવું છે સેના માટે કારણ કે અમારે ભળવું છે અમારે સન્મુખ બેસવું નથી અમારે તો ભળવું છે એ ભળવા માટે થઈને પ્રક્રિયા ક્ષી પ ઓમ સ્વાહા પાંચ મંત્ર છે પાંચે મંત્ર વખતે ક્ષી વખતે બંને ઢીચણ પ બોલાતા નાભી ઓમ બોલાતા હૃદય સ્વા બોલાતા મુખ અને હા બોલાતા ઉપર મસ્તક એ બ્રહ્મેન્દ્ર એ જ રીતે પાછા ઉતરતા હા સ્વા ઓમ પ ક્ષી આ રીતે ત્રણ વખત આ મુદ્રા કરીશું ક્ષી પ ઓમ સ્વાહા સ્વાહા ઓમ ક્ષી પ ઓમ સ્વાહા સ્વાહા ઓમ ક્ષી પ બંને હાથ જોડીને આત્મરક્ષા નમસ્કારમ સારમ નવ પદાત્મકમ આત્મરક્ષાકરમ વજ્ર પંજરાભમ સ્મરામ્યહમ ઓમ નમો હરિહંતાણમ શિરસ્કમ શિરસિ સ્થિતમ ઓમ નમો સર્વ સિદ્ધાણમ મુખે મુખ પટમ વરમ ઓમ નમો વજ
વજ્રમયીતલે મંગલાણમ એસો પંચ નમુકારો નમો લોયે સવ સાહુણમ વપ્રો વજ્રમયોર્વહી ઓમ નમો અરિહંતાણમ શિરસ્કમ શિરસિ સ્થિતમ ઓમ નમો સવસિદ્ધાણમ મુખે મુખપટમ વરમ ઓમ નમો યાયરિયાણમ અંગરક્ષાદિશાયિનિ ઓમ નમો વજ્રાયાણમ આયુધમ હસ્તિહોર્ધણમ ઓમ નમો લોય સંસૌણમ મોચકે પાદયો શુભે એસો પંચ નમુકારો શીલ વજ્રમયીતલે સવ પાવ પ્રણાસણો વપ્રો વજ્રમયોર્વહિ મંગલાણમ ચ સંવેત્સિમ ખાતિરાંગારખાતિકા સ્વાહંતમ જપદમ નેયમ વઢવમ હવૈ મંગલમ વપ્રો પરી વજ્રમયમ નિધાનમ દેહરક્ષણ વપ્રોપરી વજ્રમયં પીથાનં બૃહરક્ષણે મહાપ્રભાવારક્ષ્યં ક્ષુદ્રોપદ્રવનાશિને પરમેષ્ટિ પદોદ્ભૂતા કથિતા પૂર્વસૂરિભિ યશ્ચૈવં કુરુતે રક્ષાં પરમેષ્ટિ પદૈ સદા તસ્ય ન સ્યાદ્વયં વ્યાધિ 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 રાધિશ્ચાપિ કદાચન 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 તસ્ય ન સ્યાદ્વયં વ્યાધિ વર્ધમાન શક્રસ્તવની શરૂઆત કરવા છે. જી જી બૈરાગી બૈરાગી
darshanam 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 દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ હા અદ્ભુત પ્રકારનો શ્લોક ચાલે છે કોઈ એક સ્વર નાનો ચાલુ રાખો વર્તમાને તમારી ને મારી દશા કેવી છે કે પ્રભુ પાસે જઈએ છે અને ગતાનુગતથી આ સ્તુતિ આ શ્લોક ત્રણ વર્ષનું બાળકથી લઈને 80 વર્ષનું બુજુર્ગ બહુ સહજ પ્રકારે પ્રભુની સામે જઈને આ શ્લોકનું પ્રાગટ્ય થાય સ્તુતિનું પ્રાગટ્ય થઈ જાય છે મહાપુરુષો એક 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 ભાવને આની અંદર પ્રગટ કર્યા છે રજૂ કર્યા છે પ્રભુ તારું દર્શન દર્શનમ દેવ દેવસ્ય બીજા ચરણમાં જ લખાયું પ્રભુ તારું દર્શન શું કરી શકે દર્શનમ પાપનાશન મહાપુરુષો લખે આ સ્તુતિને ગાતા 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 બીજું ચરણ જે આવે ને અને બીજું ચરણનું જે ગાન થાય દર્શનમ પાપનાશનમ હૈયું અંદરથી હળવું થઈ જાય અંદરથી રોમાંચની અનુભૂતિ કરે પ્રભુ દર્શનમ પાપનાશનમ મારા તમામ પ્રકારના નાશ પાપોનો નાશ માત્ર તારા દર્શનની આ ઝલકની અંદર છે પ્રભુ તને જોયો છે આજે હે હે પરમ પરમ પુણ્યના સ્વામી એ પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી આજે તારું દર્શન કર્યું છે તને જોયો છે તને નિહાળ્યો છે નાથ દર્શનમ પાપનાશનમ વર્તમાને તમને મારી જે પૂજા આરાધના સ્તવના ઉપાસના જે પણ ગણો એ કદાચ કદાચ મહાપુરુષો લખે છે કે ક્યાંક યાંત્રિક બનતી જાય છે જઈએ છે પ્રભુ પાસે સ્તુતિ કરીએ છે ક્રિયાઓ કરીએ છે અંદરથી જઈએ છે પરંતુ ક્યાંય કોઈ જગ્યાએ જોડાણનું અનુસંધાન અનુભૂત નથી કરી શકતા દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશન
પાપની અનુભૂતિ હોય ને તો પાપ નાશ થયાની અનુભૂતિ ચોક્કસ થાય. શાસ્ત્રકાર ભગવંતો કહે છે, જો અંદરથી પાપની ખેદના અને અંદરની અનુભૂતિ હોય કે હા પ્રભુ અનેક અનેક વિષયો અનેક કષાયોથી હું પરિવરેલો છું, હું અંદરથી સંપૂર્ણ રીતે જે તારી ભૂમિકા છે એના વિરુદ્ધની મારી ભૂમિકા છે, હે અનંત ગુણના સ્વામી અનંત અવગુણનો હું ધામી છું, એવી અનુભૂતિ હોય ને તો આ સ્તુતિ બોલતા બોલતા ચોક્કસ અંદરથી અનુભૂતિ થાય પ્રભુ તારી પાસે આવ્યો છું, જગતપતિ તારી પાસે આવ્યો છું, ને માત્ર જગતની અંદર મારું કોઈ તારણહાર ક્ષેત્ર છે પ્રભુ તું તું અને માત્ર તું છું, તારું શરણ છે. પ્રભુની સાથેનો સંવાદ આજના પ્રયોગની ફળશ્રુતિ છે. પળે પળ ક્ષણે ક્ષણ જે જે તક મળી છે, પ્રભુ પાસે દર્શન માટે ગયા, પ્રભુ પાસે પૂજા માટે ગયા, પ્રભુ પાસે દેવવંદન માટે ગયા, પ્રભુ પાસે ચૈત્યવંદન માટે ગયા, એક એક અનુભૂતિની અંદર એક એક જગ્યાએ પ્રભુ તારી સાથેના મારા સંવાદના અનુસંધાનને મારે જોડવું છે. પુણ્યશાળી એક પ્રશ્ન સાહેબ મહાપુરુષો આપણને કરે કે આ સ્તવન અને સ્તુતિઓની રચના મહાપુરુષોએ પૂર્વાચાર્યોએ આપણને કરીને આપી શેના માટે? સ્તુતિઓ ઢગલાબંધ આપણી પાસે છે, સ્તવનાઓ ઢગલાબંધ છે, આનંદગંજીના અનેક પદો, દેવચંદ્રજી મહારાજાના અનેક પદો, મહોપાધ્યાયજીના અનેક પદો, કાંતિ વિજયજી ગણીના અનેક પદો, હજારો સ્તવનોનું આજે પણ સાહિત્ય છે, શેના માટે? હા, તમે ને હું આગળ ચૈત્યવંદન અને આદિ આરાધનામાં ઉપયોગ કરી શકીએ માટે? એટલી નાની અપેક્ષાએ મહાપુરુષોએ આ પદોની રચના નથી કરી. ચોક્કસ ક્રિયાના માર્ગની અંદર આવશ્યક જે વસ્તુઓ છે એને ઉપયોગ કરવાનો, પરંતુ જે સ્તુતિ સ્તવના આદિ વગેરે જે મહાપુરુષો થકી આપણને મળી છે ને પુણ્યશાળી, તમને ને મને એટલા માટે મળી છે કે જે અનુસંધાન એ મહાપુરુષોએ પ્રભુ સાથે સાધ્યું ને એ અનુસંધાનના આંશિક અનુસંધાનની અંદર આપણે ક્યાંક જઈ શકીએ ને માટે આ મહાપુરુષોએ સ્તુતિ સ્તવન અને એક 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 પદોની રચના કરી છે. આનંદગંજીના 108 પદો, એક એક પદની અંદર અદ્ભુત સંવેદનાના પરિણામો અંદર ગર્ભાયેલા આપણને જોવા મળે. ક્યાં સોવે ઉઠ જાગ બાઉરે, ક્યાં સોવે ઉઠ જાગ, ક્યાં સોવે ઉઠ જાગ બાઉરે, ક્યાં સોવે ઉઠ જાગ. એક એક પદોની અંદર અદ્ભુત સંવેદનાના એ પદાર્થો પડેલા છે ને એની સ્પર્શના કરવા માટે આ પ્રક્રિયાઓની અંદર જવું છે. વર્ધમાન શક્રસ્તવનું ગાન કરવું છે. આ પ્રદેશ શું છે? પ્રભુના નામસ્તવનો પ્રદેશ છે, પ્રભુના નામનો પ્રદેશ છે, પ્રભુના વિશેષણોનો પ્રદેશ છે. અદ્ભુત કોટીનો આ અનુપમ અવસર છે, પરંતુ એના પૂર્વે આ ભૂમિકા બાંધી રહ્યો છું. માત્ર કળશો કરીશું, પ્રભુ પાસે જઈશું, અભિષેક કરીશું ને પાછા બેસી જઈશું. સાંજે 4 વાગે 4:30 વાગે અનુષ્ઠાન પૂરું થયું, આપણે આપણી ચર્યામાં લાગી જઈશું. હા, શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે આખો ક્ષીર સમુદ્ર આ પ્રભુ ઉપરથી નમણ કરી દઈશું ને તો ક્યાંય કોઈ જગ્યા આંશિક રીતે પણ ભીંજાવાનો અવસર પ્રાપ્ત નહીં થઈ શકે. પરંતુ અભિષેક કરતા 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 શેના માટે અભિષેક? હા, પ્રશ્ન સાહેબ અમને પ્રશ્ન કેવા મૂંઝવે? ભગવાનને મસ્તકેથી અભિષેક થાય કે અંગૂઠેથી અભિષેક થાય? અમારા પ્રશ્ન જ આવા છે સાહેબ. અમને આજ સુધી એ પ્રશ્ન થયો નથી કે આ પ્રભુને અભિષેક શેના માટે? આ વિતરાગને અભિષેક, આટલા બધા સરસ મજાના દ્રવ્યો, આટલા બધા જલ, ક્ષીર સમુદ્રના જલ દેવતાઓ લઈને આવે, અનેક 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 તીર્થોના જલ લઈને આવે. હા, આ વિતરાગને અભિષેક માટે આટલી બધી આવશ્યકતા શેના માટે? એ પ્રશ્નની ઉપસ્થિતિ આજે પણ પૂછો અહીંયા બેઠેલા, આ 70 વટાઈને બેઠેલા, 60 વટાઈને બેઠેલા બેઠા છે, ક્યારે પણ પ્રશ્ન થયો ખરો આ મારા પ્રભુને અભિષેક શેના માટે, શું કરવા અભિષેક? ગતાનુગતથી ક્રિયાઓ કરી કરીને મૂઢ બની ગયા સાહેબ, અમે મૂઢ બની ગયા. હા, ઉપર ચડવા માટે છે ને નિસરણી હતી,
અને અમે નિસરણીને સાધ્ય બનાવી દીધું છે. અમારી સાહેબ વર્તમાનની પરિસ્થિતિ, અમે જે સાધન હતું અમારી પાસે એને સાધ્ય કરી નાખ્યું છે. સાહેબ 14મો વર્ષી તપ છે. સાહેબ રોજની 5 સામાયિક થાય છે, ઉભયતાંગ પ્રતિક્રમણ થાય છે, અષ્ટપ્રકારી પૂજા રોજ 2 કલાક થાય છે. અમારી પૂજામાં ના પ્રસન્નતા છે, અમારા પ્રતિક્રમણની અંદર ના પશ્ચાતાપ છે, અમારા સામાયિકની અંદર ના સમતા છે, તો પરિણામ ક્યાં છે? હા, ભાઈએ પાછળથી કીધું, વારંવાર પ્રભુ જોઈએ છે અમારે, જોઈએ છે શબ્દથી, અંદરની પરિણતિથી ક્યાંય કોઈ જગ્યાએ આ માઇલો બોલતો નથી, પ્રભુ અમને તું જોઈએ છે. હા, શાસ્ત્રકાર ભગવંતોએ પરમાત્મા પાસે જવા માટેના 4 તબક્કા આપ્યા. સૌથી પહેલો તબક્કો કૃતજ્ઞતા. હા સાહેબ, અમારા ઘરે સામાન્ય નગરનો એક સેવક, નગર સેવક આવતો હોય ને, તો અમારી ડિસિપ્લિનની અંદર અમે એકદમ આવી જઈએ. હા, પછી ધારાસભ્ય એની ઉપર આવે ને, તો એના પ્રમાણેની ડિસિપ્લિન બીજી અમારી જુદી રીતે બદલાઈ જાય. અને ભૂલથી અમારી ઉપર કોઈ ફોન આવી ગયો દિલ્હી પીએમઓ હાઉસથી કે આજે તમને ત્યાં ઇન્વાઇટ કર્યા છે, તો અમારી ડિસિપ્લિન સાહેબ આખી બદલાઈ જાય છે. અમે આવા સામાન્ય ઇન્વિટેશનોથી અમે અમારી રીતે પરોવાઈ જઈએ છે. આ 3 લોકના નાથ પાસે જવા માટે આજે પણ અમારી પાસે ડિસિપ્લિન નથી, એનો ગોર 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 અંદરની આ અંદરનો અબાળાબો છે. હા, કોની પાસે જઈ રહ્યા છે? કૃતજ્ઞતા, કૃતજ્ઞતા નથી ને, આગળના કોઈ ચરણ આપણી પાસે આવી શકતા નથી. હા, 4 તબક્કા બતાવ્યા. પ્રથમ તબક્કો બતાવ્યો કૃતજ્ઞતા, બીજો તબક્કો પવિત્રતા, ત્રીજો તબક્કો પાત્રતા, અને ચોથો તબક્કો સ્વરૂપ રમણતા. હા, કૃતજ્ઞતા, પવિત્રતા, પાત્રતા, સ્વરૂપ રમણતા. કૃતજ્ઞ ભાવ જ્યાં સુધી અંદરથી બહુમાન ભાવ, સેના માટે, કોના માટે, કોની પાસે જઉં છું, કેમ જઉં છું, હા, આ પ્રભુ કોણ છે? અમારા ભગવાન છે, પતી ગયું છે, એનાથી આગળ કઈ કોઈ જગ્યાએ કશું નથી. આ અમારા ભગવાન છે, મારું સર્વસ્વ છે, મારો પ્રાણ છે, મારું અંદરનું અંદરનું એક એક અણુ અણુ અંશ અંશ પ્રભુ તું 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 અને માત્ર તું છે. અને અંદરનો કૃતજ્ઞ ભાવ જ્યાં સુધી પ્રગટ ન થાય, બહુમાન ભાવ, પ્રભુ કોણો અભિષેક, આ રાજવી છે મારો, આ રાજા છે, હા, અભિષેક કોણો થાય? હા, અભિષેક કોણો થાય? હા, રાજાનો, જે આપણું સર્વસ્વ છે, જેને આપણે બહુમાનથી વધાવીએ છીએ, એનો અભિષેક થાય. હા, એને હૃદયના ભાવોથી, પુલકિત ભાવોથી, એને કદાચ દ્રવ્ય ના હોય ને. હા, સવારે એક બેન હતા અહીંયા, દૂધ ક્યાં છે, પાણી ક્યાં છે, દ્રવ્ય ફંફોડતા હતા. હા, કહું છું કે પ્રભુની પાસે આવીને ઉભા તો રહીએ, પ્રભુ તારી પાસે આવ્યો છું. હા, વીરવિજયજી મહારાજાએ સ્નાત્ર મહોત્સવની પંક્તિની અંદર રીત બતાવી કે પ્રભુની પાસે કેવી રીતે જવાય. આવીને તરત જ પ્રભુની પાસે ઉભા રહેતાની સાથે સ્તુતિનું ગાન ના પાડી. હા, પ્રભુ દેખી આનંદ પાવે, કલસાદિક સૌ તિહા ઠાવે, ભક્તે પ્રભુના ગુણ ગાવે. હા, પ્રભુને જોતાની સાથે અંદરથી રોમાંચની અનુભૂતિ થાય, હે નાથ તું 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 મને તું મળ્યો છે, આજે તું મળ્યો છે, અને અંદરથી રોમ રોમ વિકસવર થાય, પ્રભુ એવી એવો દિવસ, એવી ક્ષણ મને ક્યારે મળશે? અને એ ક્ષણની પ્રાપ્તિ માટે આ અનુષ્ઠાન છે, એ ક્ષણની અનુભૂતિ માટે આ અનુષ્ઠાન છે. અનેક વખત આ કળશો ઉપર કળશો, આ મારો અભિષેક, આ મારો અભિષેક, મારું આમ, મારું આમ, હા, જ્યાં સુધી પોતાની જાતની અંદરથી નહીં નીકળે ત્યાં સુધી જીનવરની જોડે જોડાણ ક્યારે શક્ય નહીં બને. હા, જાતને ભૂલશો તો જીનવરની પ્રાપ્તિ થશે, જ્યાં સુધી જાતનું અનુસંધાન જોડાયેલું હશે ને ત્યાં સુધી આ પ્રભુ મળવો મુશ્કેલ છે. આ જગતનું અનુપમ તત્વ છે, 14 રાજલોકનું સર્વશ્રેષ્ઠ કોઈ તત્વ છે તો આરહંત્ય છે. અને જે આરહંત્ય જેમાં ગર્ભાયેલું છે, સંક્રાંત થઈને બેઠું છે, એવું જગતનું અનુપમ કોઈ વ્યક્તિત્વ છે તો અરિહંત પોતે છે. અને એ અરિહંતની ઉપાસના છે. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ. હા, આ પાપનાશનના શબ્દ જ્યારે આવે ને ત્યારે મહાપુરુષો લખે કે ત્રીજા સ્ટેજના કેન્સરના દર્દીને મુંબઈ ટાટા મેમોરિયલમાંથી રજા આપીને ઘેર મોકલી દેવામાં આવે કે હવે 24 કે 48 કલાક વધારે નથી, હવે લઈ જાઓ. અને એ વ્યક્તિ જ્યારે આ શબ્દ સાંભળી લે કે હવે મારી પાસે બસ ગણતરીની ક્ષણો બાકી છે, સાચું કહેજો, એના મન ઉપર શું વિતતી હશે? મરણ કોઈને ગમતું નથી, મરણ કોઈને ગમતું નથી. અને એ વખતે અંદરથી ત્રસ્ત છે, બસ હવે આ બધું છોડી દેવાનું, આ બધું જ પરિવાર છોડીશ, આ રિદ્ધિ સિદ્ધિ છોડીશ, આ બધું જ છોડવાનું.
અંદર થી અકળામણ છે, ભયંકર કોટીની અંદર થી વ્યાધિ, શરીરનો વ્યાધિ પીડી રહ્યો છે, એના કરતા મનનો વ્યાધિ પીડી રહ્યો છે કે બધું છોડવાનું છે. અને એ વખતે શાસ્ત્રકાર ભગવંતો લખે છે કે કોક મહાપુરુષ આવીને એના સ્પર્શ દ્વારા એના વ્યાધિને શાંત કરી દે, એના વ્યાધિને મટાડી દે. સાચું કહેજો, એ ત્રીજા સ્ટેજના કેન્સરના દર્દીની જ્યારે વ્યાધિ અંદરથી શાંત અને મટી જાય, એના હૃદયની અંદર ભાવ કયો પ્રગટે, એને શું અનુભૂતિ થાય, એને કેટલો આનંદ થાય. આપણી જાતને મૂકીએ ને, હા નરેશભાઈ, કેટલો આનંદ થાય, હા અંદરથી રોમાંચિત થઈ જાય, અંદરથી ભાવ વિભોર બની જાય, અરે પ્રભુ કમાલ 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 થઈ ગયો. હા શાસ્ત્રકાર ભગવંતો લખે છે કે આ જે કમાલ 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 છે ને, એ શબ્દ જ્યારે જ્યારે દર્શનમ પાપ નાશનમ શબ્દ બોલીએ ને, તારે અંદરથી આ હૃદયને, ભક્ત હૃદયને રોમાંચની અનુભૂતિ થાય, પ્રભુ કમાલ કમાલ કમાલ, આજે તારું દર્શન તારું દર્શન તારું દર્શન, શાંત થઈ ગયો પ્રભુ, આ અટવીના ભારથી હું દૂર થઈ ગયો પ્રભુ, આજે તું 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 મળ્યો છે. કૃતજ્ઞ ભાવને અંદરથી કેળવવો છે. આપણી પૂજા, આપણી આરાધના, આપણી 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 એક એક ચર્યા, હા એ કદાચ કુલાચારથી છે, ઉભયટંગ પ્રતિક્રમણ થઈ રહ્યું છે ને, 60 થયા ભાઈ, હવે છેલ્લો સમય શું કરવાનું, કે આડાવડા ફાંફા મારી એના કરતા પ્રતિક્રમણ કરો ને, કે ચોક્કસ સારી વસ્તુ છે, સારો ભાવ છે. પણ શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે એક પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં જાઓ તો ખરા, આ ભાવ સારો છે કે ભાઈ કોઈક બીજી પ્રવૃત્તિ કરવી એના કરતા શુભ પ્રવૃત્તિમાં જોડાણ કરવું બહુ ઉત્તમ વાત છે, પણ એ શુભ પ્રવૃત્તિમાં જોડાયા પછી શુભ ભાવોની પરિણતિ ક્યારે, હા પ્રતિક્રમણ સેના માટે, પ્રતિક્રમણ સેના માટે, એક એક આવશ્યક સૂત્ર બોલાતા જાય ને એ વખતે અંદરથી પશ્ચાતાપની અગ્નિનો પ્રાગટ્ય થાય, રોમે રોમની અંદર પ્રભુ આજના દિવસની અંદર આ આ ઘટનાઓ, એક એક ઘટનાઓ યાદ કરી કરીને મિચ્છામી દુકડમના પાઠ થાય, સામાયિક થતાની સાથે અંદરથી સમતાના પ્રણામોની જાગૃતિ થાય, પ્રભુને પ્રભુનો સ્પર્શ થતાની સાથે પૂજાની અંદર પ્રસન્નતાનો વિસ્ફોટ થાય. આનંદ ગંજી લખે, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું, પૂજા અખંડિત એ. ચિત્તની પ્રસન્નતા અંદરથી અંદરથી વિસ્ફોટક પ્રસન્નતા અંદરથી ઉત્પન્ન થાય માટે પ્રભુ તારી પાસે. આજનો અભિષેક એ પ્રયોગ છે. આજનો અભિષેક કોઈ પણ જીન શાસન ને ગગનનું કોઈ પણ અનુષ્ઠાન છે ને, એ માત્ર કાયિક કે ક્રિયાત્મક અનુષ્ઠાન નથી, એ પ્રયોગ છે. આપણે જે આરાધનાઓના ચક્રમાંથી નીકળ્યા છે, એ આરાધનાઓના એ સર્કલ એ ચક્રની અંદરથી આપણે કયો પરિણામ અંદરથી અંદર પ્રગાઢ કરીને સેવ્યો છે, એની એની કોઈ ફળશ્રુતિ એ અનુષ્ઠાનની અંદર અનુભૂતિ કરવા માટે આ અનુષ્ઠાન છે. પૂજા કર્યા પછી કોઈ વિશિષ્ટ મહાપૂજા કરીએ સેના માટે, પ્રભુ રોજ નિત્ય જે પૂજા થાય છે એના કરતા બહુમાન ભાવ વધ્યો, એટલા માટે આજે આ મહાપૂજાની અંદર કયો ભાવ પ્રગટ થાય છે, તારા પ્રત્યેનો બહુમાન ભાવ મારે આજે ઉજાગર કરવો છે. હે નાથ, તારી પાસે આવ્યો છું. અને દર્શનની તાકાત ગજબની છે, ગજબની તાકાત છે. એક બ્રાહ્મણ પુત્ર નગરની અંદર નીકળ્યો છે, 8-9 વર્ષની ઉંમર છે બાળકની, અને એ બ્રાહ્મણ પુત્ર નગરમાં નીકળ્યો છે ને, નગરની અંદર સરસ મજાના એક ભવન ને જુએ છે, સંગે મરમર આરસનું ભવન છે, અનુપમ દિવ્ય એવી કોતરણીઓ છે, અને આમ એક મજલો ને બીજા મજલા ઉપર એનો ગર્ભગૃહ છે. બહારથી એ જોઈને ચકચકિત થાય છે, રોમાંચિત થાય છે, અરે આ સુંદર ભવન કોનું છે, અને એ બાળક કુતૂહલ સ્વરૂપ એ ભવનની અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે. પ્રથમ ઓટલા ઉપર જઈને બીજા ઓટલા ઉપર જાય છે, ગર્ભગૃહ જુએ છે. અનુપમ ગર્ભગૃહની અંદર જે અંદર પ્રવેશ કરે છે, એક પગ અંદર છે બીજો પગ બહાર છે, અને આ અવસ્થાની અંદર અંદર બેઠેલા એ અનુપમ વ્યક્તિત્વને જુએ છે, અને જોતા જોતા બસ ત્યાં સ્તંભિત થઈ જાય છે, અનિમેષ બને છે, નિષ્કંપ બની જાય છે. ઓહો અનુપમ કોણ છે, આ આ કોણ છે, આ કોણ છે, આવું દિવ્ય આવું સ્વરૂપ કોણું છે, અને અંદરથી રોમાંચિત થાય છે. બાળક ધીમે રહીને અંદર જઈને નજીક જાય છે, નજીક ટગર 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 જોયા કરે છે, જોયા કરે છે, જોયા કરે છે, હા અને જોતા જોતા એના હૃદયની અંદરથી શબ્દ નીકળે છે, આ કોણ છે. એક ભાઈ તમારા મારા જેવા ત્યાં હશે, શબ્દ સાંભળે છે, આ કોણ છે ભાઈ, આ કોણ છે, અને તમારા ના મારા જેવા જે હોય ને એ માત્ર શું બોલી શકે,
અરે ભાઈ આરિહન તો ભગવાન છે, આ વિતરાગ ભગવાન છે, પણ એટલે શું? આરિહન એટલે કોણ? પણ આનું આનું કંઈક મને વિશ્લેષણ કરો, આને આને મને વિગત વિગતે આ કોણ છે? બસ મને આ બહુ ગમે છે. જવાબ નથી મળતો. પેલો ભાઈ કહે છે કે બાજુના ઉપવનની અંદર એક આચાર્ય ભગવંત ઉપસ્થિત છે, આપ પધારો ત્યાં, આનો જવાબ તમને એ આપી શકશે. પેલો બાળક એ દર્શન લઈને દોટ મૂકે છે પેલા ઉપવનની અંદર જ્યાં મહાત્મા ઉપસ્થિત છે, આચાર્ય ભગવંતની પાસે જઈને વિનમ્રતા પૂર્વક ઉભો રહીને કહે છે કે સાહેબ, આ ભવનની અંદર જે રાજવી બેઠો છે એ કોણ છે? હા, આ ભવનની અંદર બેઠેલો આ રાજવી કોણ છે? મારે જાણવું છે એને. હા, અને આચાર્ય ભગવંત એના એના મસ્તકની રેખાઓને પારખે છે, બેસાડે છે. તું કોણ છે? પેલું બાળક કહે છે કે હું બ્રાહ્મણ પુત્ર છું, નગરની અંદર આ શેરીની અંદર હું રહું છું. બીજી કોઈ ચર્ચા કર્યા વગર આચાર્ય ભગવાન એટલું જ કહે છે, તને તારો જવાબ હું કાલે આપું તો ચાલશે? સાહેબ, કઈ વાંધો નહીં, હું કાલે આવીશ. કાલે આવે ને તો તારા માતા પિતાને સાથે લઈને આવજે. જી સાહેબ. બાળક ત્યાંથી પાછો ફરે છે. બીજે દિવસે એના માતા પિતાને કહે છે કે આપણા નગરની અંદર બરાબર મધ્યની અંદર એક ઉપવન છે, એક ભવન છે, એની બાજુમાં એક સંત છે, એને મળવા માટે આપ સૌને આપને બંનેને આવતીકાલે બોલાવ્યા છે. ત્રણેય જણા બીજે દિવસે સવારે આચાર્ય ભગવાનની પાસે આવે છે. માતા પિતાને આચાર્ય ભગવાન પૃચ્છા કરે છે, કોણ છો? આ કોણ છે તમારો? અને એ વખતે કહે છે કે સાહેબ, બ્રાહ્મણ છે, એકનો એક દીકરો છે. શું અપેક્ષા છે? સાહેબ, વિશેષ કોઈ અપેક્ષા નથી, બસ વિદ્યાનો પારગામી બને ને અમારું નામ રોશન કરે ને એટલી જ અપેક્ષા છે. હા, જો આ દર્શન શું કરી શકે છે, આ ભૂમિકા એટલા માટે આવું છું. હા, દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ, દર્શનમની તાકાત છે. ખાલી એક જ ઝલક થઈ છે, વધારે નથી થઈ. પ્રભુને એક જ વખત, પહેલી જ વખત, તમે ને હું તો બચપનથી નિહાળ્યા કરીએ છે. બાળક એક જ વખત પ્રભુને જોયા છે ને એની અંદર એક આકર્ષણ ઉત્પન્ન થયું છે. શું અપેક્ષા છે? બસ પ્રભુ ભગવાન કોઈ નહીં, વિદ્યાનો પારગામી બને ને અમારું નામ રોશન કરે. આ બંને કાર્ય કરી આપું, તમને વચન આપું, હું માગું એ આપશો ભગવાન? બસ આ બે મળી ગયું તો અમારે બીજું કાંઈ નથી જોઈતું. શું જોઈએ આપને? શું જોઈએ? અમે બ્રાહ્મણ શું આપી શકીએ? અમે તો દરિદ્ર હોઈએ, તમને શું આપી શકીએ? અને આચાર્ય ભગવાન કહે છે, આ દીકરાની ભેટ જોઈએ છે, આ દીકરાને તૈયાર કરવાની જવાબદારી મને સોંપો. બહુ ઉત્તમ જીવ છે, અને મને એવું લાગે છે કે આગળ જઈને પરમાત્માના શાસનના એક પ્રભાવક મહાપુરુષ બની શકે એવી યોગ્યતા અમને દેખાઈ રહી છે. બંને જણા એકબીજાને સામે જોઈને રજા આપે છે. સાહેબ, આ વિદ્યાનો પારગામી બનીને અમારું નામ જો રોશન કરતો હોય ને તો આપ એને તૈયાર કરો, અમને મંજૂર છે. આચાર્ય ભગવંતે દીકરાને રાખે છે. હા, જોજો વિનમ્રતા અને અંદરની કૃતજ્ઞતા કેવી છે, કે એક વખત પેલા જવાબ માટે થઈને આચાર્ય ભગવાનની પાસે ગયેલો, જ્યાં સુધી હવે સાહેબ જવાબ ના આપે ત્યાં સુધી પૃચ્છા પણ કરતો નથી આ બાળક કે પ્રભુ આ કોણ છે. બસ તમે કીધું હું જવાબ આપીશ, બસ આપની પ્રતીક્ષા કરીશ કે મને આ જવાબ ક્યારે મળશે. અને આચાર્ય ભગવંત આ નાનકડા બાળકને તૈયાર કરે છે. આ નાનકડો બાળક બીજું કોઈ નહીં, તત્વાર્થ સૂત્રના રચયિતા ઉમા સ્વાતીજી મહારાજ આ દર્શનથી આપણને પ્રાપ્ત થયા છે. હા, પિતાનું નામ ઉમાશંકર અને માતાનું નામ સ્વાતિ, અને ઉમા સ્વાતીજી નામ પડ્યું એમનું. આજે જૈન શાસનના અદ્ભુત પ્રકારના એક યોગના ધારક એક મહાપુરુષ બન્યા, એ જે ઉમા સ્વાતીજી મહારાજ તરીકે ઓળખાયા. હા, એનો જન્મ આ દર્શનથી થયેલો છે. કેટલી વખત દર્શન કર્યા અત્યાર સુધી ભાઈ? હા, એમને એક વખત, આપણે હા, તમે ને મેં અનેક વખત આ દર્શન કર્યા, પણ હજી સુધી અનુભૂતિના પ્રદેશમાં જઈ શકતા નથી. પુણ્યશાલી, તમને કદાચ થતું હશે કે અભિષેક હવે શરૂ થશે, આ ક્રિયાના યોગમાંથી છે ને મૂળ ભાવોના યોગોની અંદર ક્યાંક જવાનો પ્રયત્ન કરો. જ્યાં સુધી તમે ને હું બે જણા આ ભાવોને પકડીશું નહીં ને, ત્યાં સુધીના અંદરના પ્રદેશોને ક્યારેય અંદરથી અનુભૂત નહીં કરી શકીએ. હા, વર્ધમાન ચક્રસ્તો અનુપમ પ્રદેશ છે, અસંખ્ય ભવોના કર્મોનો ઘાણ નીકળી જાય ને
એવું અનુપમ પ્રદેશની અંદર જવું છે, પણ માત્ર શરીરથી નહીં, માત્ર શરીરથી નહીં, અંદરના પુલકિત ભાવોથી, અંદરની કૃતજ્ઞતાથી. હે નાથ, તમે કોણ છો? તમે મારા રાજન છો, તમે મારા સર્વસ્વ છો, તમે મારા પ્રાણ છો, તમે મારા, તમે મારું સર્વસ્વ છો. હે નાથ, તું 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 જ મારું અનુપમ તત્વ છે હે પ્રભુ. અને એ ભાવો સાથે આ પ્રભુને સ્પર્શના કરવી છે.